પચીસો વર્ષ પૂર્વી પ્રભુ વીર દ્વારા દિવાળીના દિવસે અપ્પાપાપુરીની પરિષદા સમક્ષ આત્માના એક એક પ્રદેશમાં સંવેગ અને નિર્વેદની લહેરો જન્માવતી અને પ્રભાવક પ્રવચન શિખર આચાર્ય મહાબુધિ સુરીજી દ્વારા લખાયેલી આત્માના એક એક રૂવાટા ઉભા કરી દે તેવી કથાઓની યાત્રા એટલે જ સફર. એના શરીરમાંથી સતત પરુ અને રક્તની જાણે નદીઓ વહી રહી હતી. એ આંધળો હતો, એ બહેરો હતો, એ મૂંગો હતો, અરે એ રાજપુત્ર હતો. હૃદયના ધબકારા વધારી દે તેવી મૃગાપુત્રની કથા તો ચાલો સૌ સાથે મળીને શાંત ચિત્તે સાંભળીએ. પ્રભુએ વિસ્તારથી મૃગાપુત્રની કથાનો પ્રારંભ કર્યો. આ જંબુદ્વીપમાં ભરત ક્ષેત્રમાં મૃગાગ્રામ નામનું નગર હતું. ત્યાં વિજય નામનો ક્ષત્રિય રાજા રાજ્ય કરતો હતો. તેની પત્નીનું નામ હતું મૃગા. તે ખૂબ જ રૂપવતી હતી. સંસાર સુખ ભોગવતા તેઓને એક પુત્ર થયો. તેનું નામ પાડ્યું મૃગાપુત્ર. પૂર્વકર્મના ઉદયથી જન્મતાની સાથે જ આ મૃગાપુત્ર આંધળો, મૂંગો, બહેરો, લૂલો અને બેઢંગો હતો. એના શરીરના એક પણ અવયવના ઠેકાણા ન હતા. એના શરીરમાં હાથ, પગ, કાન, આંખ અને નાક તો હતા જ નહીં. એ સ્થાને એનું ચિહ્ન કહી શકાય તેવી આકૃતિ જ હતી, એ પણ ઠેકાણા વગરની હતી. એના કાન, આંખ, નાકના કાણા અને હૃદયની સાથે જોડાયેલી નાડીઓમાંથી વારંવાર લોહી અને પરુ વહેતા હતા. વળી એ વાયુરોગથી પીડાતો હતો. માતા મૃગાદેવી આ બાળકને ભોંયરામાં ગુપ્તપણે રાખી એને ભોજનાદિ કરાવવા દ્વારા તેનું પાલન પોષણ કરતી હતી. એ જ નગરમાં એક જન્માંધ પુરુષ રહેતો હતો. એની સહાયમાં એક દેખતો માણસ હતો. આ અંધ પુરુષ શરીરથી અત્યંત મેલો ઘેલો હતો, તેથી એની પાછળ માખીના ઝુંડના ઝુંડ બણબણ્યા કરતા. આવો આ માણસ મૃગાગ્રામમાં ઘેર ઘેર ભિક્ષા માંગીને પોતાનું જીવન વિતાવતો હતો. એક દિવસ આ ગામમાં મારા પગલા પડ્યા. ગામ બહાર સમવ શરણ રચાયું. રાજા વિજય વિશાળ પરિવાર સાથે ધર્મદેશના સાંભળવા નીકળ્યો. હજારો લોકોની ચહલપહલથી પેલા જન્માંધ પુરુષે પોતાના સહાયકને પૂછ્યું, આજે આ નગરમાં કોઈ મોટો ઉત્સવ મંડાયો લાગે છે, એના વગર આટલી બધી ચહલપહલ હોય નહીં. હા, આજે શ્રમણ ભગવાન મહાવીર આપણી નગરીમાં પધાર્યા છે. એમના દર્શન વંદન આદિ માટે સહુ ત્યાં જઈ રહ્યા છે. ચાલો આપણે પણ પ્રભુની પાસે જઈએ. એ બંને જણા સંવત શરણમાં આવ્યા. ત્રણ પ્રદક્ષિણા આપીને વંદના અને નમસ્કાર કર્યા. ત્યારબાદ સમસ્ત સભાએ પ્રભુની ધર્મદેશનાનું શ્રવણ કર્યું અને અંતે સહુ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. સમવ શરણમાં જન્માંધ પુરુષને જોઈ ગૌતમે મને પ્રશ્ન કર્યો, ભગવંત શું એવા પણ કોઈ પુરુષ હોય કે જે જન્મથી જ અંધ હોય? હા ગૌતમ, એવા પણ પુરુષ હોય છે અને આવો પુરુષ બીજે ક્યાંય નહીં, આ જ ગામમાં છે. આ ગામના રાજા વિજય અને રાણી મૃગાદેવીનો પુત્ર જન્મથી જ અંધ છે. એના શરીરના એક પણ અંગોપાંગના ઠેકાણા નથી. રાણી મૃગાવતી આ બાળકનું ગુપ્તપણે લાલન પાલન કરે છે. આ સાંભળી ગૌતમ મારી અનુમતિ લઈ મૃગાપુત્રને જોવા તેના ઘેર પહોંચ્યા. સાક્ષાત પ્રથમ ગણધર ગૌતમ સ્વામીને પોતાના આંગણે પધારેલા જોઈ મૃગાવતી અત્યંત આનંદિત થઈ ગયા. તેમણે હાથ જોડી પૂછ્યું, ભગવંત આપ અત્યારે અત્રે કયા પ્રયોજનથી પધાર્યા? દેવાનુપ્રિય, હું તમારા પુત્રને જોવા આવ્યો છું. આ સાંભળી મૃગાદેવી મૃગાપુત્ર પછી જન્મેલા પોતાના ચાર પુત્રોને સુંદર વસ્ત્રો અને સારા અલંકારો પહેરાવી ગૌતમની પાસે લાવ્યા અને કહ્યું, આ ચાર મારા પુત્રો છે, આપ એને જોઈ લ્યો. એ જોઈ ગૌતમે કહ્યું, મૃગા તમારા આ સંતાનોને હું જોવા નથી આવ્યો, હું તો તમારા એ જ્યેષ્ઠ પુત્રને જોવા આવ્યો છું કે જે જન્મથી અંધ છે, જેને તમે ભોંયરામાં છુપાવી દીધો છે. આ સાંભળી મૃગા આશ્ચર્યમાં પડી ગયા. ભગવંત આપના ગુપ્ત રહસ્યની ક્યાંથી ખબર પડી? મારા ધર્માચાર્ય શ્રમણ ભગવાન મહાવીરે મને આ બધી વાત કરી છે. બંને વચ્ચે આ સંવાદ ચાલતો હતો. એ જ સમયે
મૃગાપુત્રના ભોજનનો સમય થઈ ગયો. રાણી મૃગાએ ગૌતમને કહ્યું, પ્રભુ આપ થોડી વાર અહીં ઉભા રહો, હું હમણાં જ મારા જ્યેષ્ઠ પુત્રને આપને દર્શન કરાવું છું. આમ કહી રાણી મૃગા ભોજનાલયમાં ગઈ. ત્યાં જઈ વસ્ત્રો બદલ્યા. ત્યારબાદ બળદગાડા આકારની નાની ગાડીમાં વિપુલ પ્રમાણમાં ભોજનના ભાજન મૂકી એ ગાડીને ખેંચતી ગૌતમ સ્વામી પાસે આવી અને કહ્યું, પ્રભુ આપ મારી પાછળ પધારો. બંને જણા જેવા ભોંયરામાં આવ્યા કે મૃગા દેવીએ પોતાનું મુખ ચાર પડવાળા વસ્ત્રથી બાંધી લીધું, તેમજ ગૌતમ સ્વામીને પણ મોઢે મોહપત્તી બાંધવાની વિનંતી કરી. ગૌતમ સ્વામીએ તરત જ મોઢે મોહપત્તી બાંધી. જેવા ભોંયરાના દરવાજા પાસે બંને આવ્યા કે મૃગાએ મોઢું ઉલટું કરી દરવાજો ખોલ્યો. દરવાજો ખુલતા જ ભયંકર દુર્ગંધ છૂટી. આ દુર્ગંધ કેવી હતી? સડી ગયેલા, ગળી ગયેલા ગાય, ભેંસ, બિલાડી, ઉંદર, કૂતરા, હાથી, ઘોડા, સિંહ, વાઘ, બકરા આદિના જે મળદા હોય, જેમાં અસંખ્ય કીડાઓ ખદબદતા હોય, જે અત્યંત વિકૃત અને અશુચિમય હોય, જોવામાં જે ભયંકર બીભત્સ હોય, એની જે દુર્ગંધ હોય, એ કરતાં પણ કંઈ ગણી અનિષ્ટ, અકાંત, અપ્રિય અને અમનોઘ્ન હતી એ દુર્ગંધ. મહારાણી મૃગાએ સાથે લાવેલું ભોજન મૃગાપુત્રને ખવડાવ્યું. ગર્ભથી જ તેને ભસ્મક રોગ થયો હોય, ભોજન પેટમાં જતાં જ તરત જ તે પચી ગયું, તેમજ થોડી વારમાં લોહી અને પરુમાં પરિવર્તિત પણ થઈ ગયું. તે પછી મૃગાપુત્રએ લોહી પરુનું વમન કરી નાખ્યું. એટલું જ નહીં, પોતે જ કરેલા લોહી પરુમય વમનને એ પોતે જ ચાટી ગયો. આ જોઈ ગૌતમને વિચાર આવ્યો, અહો આ જીવ પૂર્વજન્મોના કેવા ઘોર પાપોનું ફળ આ ભવમાં ભોગવી રહ્યો છે. નરક અને નારકી તો મેં ક્યારેય જોયા નથી, પણ મૃગાપુત્રની વેદના સાચે જ નારકીય વેદનાઓને યાદ કરાવે તેવી છે. આવા વિચાર કરતા ગૌતમ રાણી મૃગાની અનુમતિ લઈ મારી પાસે આવ્યા. વંદન કરી મને પૂછ્યું, ભગવંત ગયા ભવમાં આ બાળકે એવા કેવા કર્મ બાંધ્યા હતા કે જેથી અત્યારે આવા ઘોર દુઃખો અનુભવી રહ્યો છે? મેં ગૌતમને મૃગાપુત્રનો પૂર્વ જન્મ કહ્યો. આ જ જંબુદ્વીપમાં ભરત ક્ષેત્રમાં શતદ્વાર નામનું સમૃદ્ધ નગર હતું. ત્યાં ધનપતિ નામનો રાજા હતો. આ નગરની નજીક વિજયવર્ધમાન નામનું એક નગર હતું. ત્યાં ઇક્કાઈ નામનો રાઠોડ રાજા રાજ્ય કરતો હતો. તેના તાબામાં 500 ગામો હતા. તે અત્યંત અધર્મી હતો, તેમજ તેને પાપ કર્મો કરવામાં જ મજા આવતી હતી. એના પાપ કર્મો આ મુજબના હતા. પોતાના તાબા હેઠળના 500 ગામો પર ખૂબ કરવેરા લાદતો, ખેડૂતોને પૈસા ઓછા આપી અનાજ બમણું લેતો, ક્યારેક લાંચ આપીને ક્યારેક વધુ પડતું વ્યાજ લઈને ધનનો સંચય કરતો, લોકો પર હિંસા વગેરેના ખોટા અપરાધો લગાવી દેતો, સંપત્તિ મળતી હોય તો અયોગ્ય વ્યક્તિને પણ ઊંચા સ્થાને બેસાડી દેતો, ચોર વગેરેને શિક્ષા આપવાને બદલે તેમનું પોષણ કરતો, ગામના ગામ સળગાવી દેતો, મુસાફરોને માર્ગમાં સહાય કરવાને બદલે પરેશાન કરતો, લોકોને ધર્મથી વિમુખ કરતો, શ્રીમંતોને હેરાન કરીને ગરીબ બનાવી દેતો, મોટી મોટી હસ્તીઓની સામે બોલ્યા પછી ફરી જતો, પ્રજાને પીડા આપવી એ જ એનું જાણે કર્તવ્ય હતું, માયા, જૂઠ અને પ્રપંચી આચરણને એ સદાચાર માનતો. આવા અનેક પાપ કર્મો કરવા દ્વારા આત્માના પરિણામોને કલુષિત કરતો તે ઇક્કાઈ પોતાનું જીવન પસાર કરી રહ્યો હતો. એક દિવસ એના શરીરમાં એક સાથે 16 મહારોગ ઉત્પન્ન થયા. આ 16 રોગના નામ આ પ્રમાણે છે, શ્વાસ, ખાંસી, તાવ, દાહ, કુક્ષીશૂળ, ભગંદર, મસા, અજીર્ણ, દ્રષ્ટિશૂળ, મસ્તકશૂળ, અરુચિ, આંખની વેદના, કાનની પીડા, ખરજવું, જલોદર અને કોઢ. આ 16 રોગ મહાભયંકર હતા, અસાધ્ય હતા, જીવનનો અંત લાવી દે તેવા હતા. ઇક્કાઈ રાઠોડથી આ રોગ સહન થતા ન હતા. એણે સેવકોને બોલાવીને કહ્યું,
મારા આ રોગોને શાંત કરે એવા વૈદ્યોને બોલાવો, મારા રોગોની ચિકિત્સા કરાવો, સોળે સોળ રોગ દૂર ન થાય તો કંઈ નહીં, ઓછામાં ઓછો એક રોગ તો દૂર થવો જ જોઈએ, અને સાંભળો, જે મારા રોગો દૂર કરશે તેમને રાજા ખૂબ ખૂબ ધન આપશે એવી જાહેરાત કરાવો. રાજાની આજ્ઞાથી સેવકોએ ઘોષણા કરાવી, એ સાંભળી અનેક વૈદ્યો વૈદ્ય પુત્રો રાજાની દવા કરવા આવ્યા, વિવિધ ઔષધો વગેરે આપ્યા, અનેક પ્રકારના ચિકિત્સા કર્મ કર્યા, પણ સોળમાંથી એક પણ રોગ તેઓ શાંત ન કરી શક્યા. અંતે તેઓ હારી થાકીને પાછા ચાલ્યા ગયા. શારીરિક વેદનાથી પીડિત રાજા ઇક્કાઈ રાજ્ય વગેરે પર અત્યંત મૂર્છા કરી એક દિવસ મૃત્યુ પામ્યો. 250 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી તે રત્નપ્રભા નામની પ્રથમ નરકમાં ઉત્પન્ન થયો. ત્યાં ઘોર પીડા ભોગવી ત્યાંથી ચવી મૃગાદેવીનો પુત્ર થયો. આ બાળક જ્યારથી માતા મૃગાના પેટમાં આવ્યો ત્યારથી મૃગાના શરીરમાં પણ અનેક વેદનાઓ ઉત્પન્ન થઈ. એટલું જ નહીં, રાજા વિજયને પણ તે અપ્રિય થઈ ગઈ. આ કારણે મૃગાએ પોતાના ગર્ભને પાડી નાખવાનું નક્કી કર્યું. એ માટે અનેક પ્રયત્નો પણ કર્યા, પરંતુ મૃગા પુત્રનું આયુષ્ય બળવાન હોવાથી તે જીવિત રહી ગયો. અત્યંત કદરૂપા આ બાળકનો જન્મ થયા પછી મૃગાએ ધાવ માતાને આદેશ કર્યો, આ બાળકને અહીંથી લઈ જાઓ અને ઉકરડામાં ફેંકી દો. પણ ચતુર ધાવ માતાએ રાજાને આ સમાચાર આપતા રાજા પોતે રાણી પાસે આવ્યા. એણે રાણીને કહ્યું, દેવાનું પ્રિય, આ તમારો પ્રથમ ગર્ભ છે, જો એને ઉકરડે ફેંકાવી દેશો તો તમારી ભાવિ પ્રજા તમારી સંતતિ સ્થિર નહીં રહે. આ વાત માની રાણી મૃગા પોતાના બાળકને ગુપ્તપણે સાચવવા લાગી. ગૌતમ, પૂર્વભવમાં બાંધેલા કર્મોનો કટુ વિપાક આ ભવમાં મૃગા પુત્ર સાક્ષાત ભોગવી રહ્યો છે. મૃગા પુત્રનો ભૂતકાળ અને વર્તમાન કાળ જાણ્યા પછી ગૌતમ સ્વામીને મૃગા પુત્રના ભવિષ્યને જાણવાની જિજ્ઞાસા થઈ અને તેમણે વિનયપૂર્વક પ્રભુને પ્રશ્ન કર્યો, પ્રભુ, મૃગા પુત્ર અહીંથી મૃત્યુ પામીને ક્યાં ઉત્પન્ન થશે? ગૌતમ, મૃગા પુત્ર આ ભવમાં 26 વર્ષ સુધી જીવશે. આયુષ્ય પૂર્ણ થતા આ જંબુદ્વીપમાં ભરત ક્ષેત્રમાં વૈતાઢ્યગીરીની તળેટીમાં સિંહરૂપે જન્મ લેશે. સિંહના ભવમાં અત્યંત પાપ કરી ઘોર અશુભ કર્મોનો બંધ કરશે. ત્યાંથી મૃત્યુ પામી પહેલી નરકમાં એક સાગરોપમની પીડા ભોગવી આયુષ્ય પૂર્ણ થતા સરીસૃપની યોનિમાં ઉત્પન્ન થશે. ત્યાં પણ ખૂબ હિંસાદિ કરીને પાપકર્મ ઉપાર્જન કરશે. ત્યાંથી કાળ કરી બીજી નરકમાં 3 સાગરોપમની ઘોર પીડા ભોગવી પક્ષીયોનીમાં ઉત્પન્ન થશે. અહીં પણ ઘણા કર્મો બાંધી મૃત્યુ પામી ત્રીજી નરકમાં જશે. 7 સાગરોપમની વેદના અનુભવી ત્યાંથી જવી સિંહના ભવમાં જન્મ લેશે. સિંહના ભવમાં પણ અનેક જીવો પર પ્રહારો કરી અશુભ કર્મો બાંધી મરીને 4th નરકમાં ઉત્પન્ન થશે. નરકના ઘોર અતિ ઘોર દુઃખો ભોગવીને ત્યાંથી જવીને સર્પના ભવમાં ઉત્પન્ન થશે. અહીં પણ અનેક પાપ કર્મો કરીને મૃત્યુ પામીને 5મી નરકમાં મૃગા પુત્રનો આત્મા રવાનો થઈ જશે. સાગરો પમોના દુઃખો સહન કરીને કાળ કરીને સ્ત્રીનો અવતાર ગ્રહણ કરશે. સ્ત્રીપણામાં અનેક પ્રકારના કષાયો વિષયો દ્વારા ક્લિષ્ટ કર્મો બાંધી મરીને 6ઠી નરકમાં જશે. 6ઠી નરકમાં અસહ્ય ક્ષેત્રજ વેદનાને ભોગવી ત્યાંથી ચવીને મનુષ્ય તરીકે ઉત્પન્ન થશે. અહીં પણ ખૂબ ખૂબ પાપ કર્મો કરીને મરીને 7મી નરકમાં ચાલ્યો જશે. 7મી નરકની ભયંકર વેદના ભોગવ્યા પછી પણ એનો છુટકારો નહીં થાય. ત્યાંથી નીકળીને જળચર પંચેન્દ્રિય તિર્યંચમાં માછલા, કાચબા, મગર, ગ્રાહ, સુનસુમાર આદિ જાતિની તમામ યોનિઓ તેમજ 12.5 લાખ કુલ કોટીમાં દરેકમાં લાખો વાર જન્મ લેશે અને મૃત્યુ પામશે. એ જ રીતે ચતુષ્પદ પશુઓમાં ઉર પરિસર્પ તેમજ ભુજ પરિસર્પ પશુઓમાં ખેચરમાં ચૌરિન્દ્રિય, તેઇન્દ્રિય,
બેઇન્દ્રિયમાં લાખો વખત જન્મ મરણ કરશે, એવી જ રીતે એકેન્દ્રિયમાં વનસ્પતિકાય, વાયુકાય, તેવકાય, અપકાય અને પૃથ્વીકાયમાં પણ દરેક યોનિમાં, દરેક કુલકોટીમાં લાખો વખત જન્મ લેશે અને મૃત્યુ પામશે. આમ દીર્ઘકાળ ભવભ્રમણ કર્યા પછી મૃગાપુત્રનો આત્મા કંઈક કર્મ હળવા થતાં સુપ્રતિષ્ઠપુર નામના નગરમાં બળદરૂપે ઉત્પન્ન થશે. થોડો મોટો થયા પછી એક દિવસ વર્ષા ઋતુના પ્રારંભમાં તે ગંગા નદીના કિનારે રહેલી માટીને ખોદશે, ખોદતા ખોદતા પડી જશે, ત્યાં જ તેનું મૃત્યુ થશે. મરીને એ જ નગરીમાં કોઈ શ્રેષ્ઠીના ઘરે પુત્રરૂપે જન્મ લેશે. યુવાવસ્થામાં પ્રવેશ થતાં પંચમહાવ્રતધારી ગુરુ ભગવંતનો સંયોગ થશે. એમના મુખેથી ધર્મ શ્રવણ કરી સંસારનો ત્યાગ કરી ચારિત્ર જીવનનો સ્વીકાર કરશે. દીર્ઘકાળ સુધી નિરતિચાર શ્રમણ જીવનનું પાલન કરી અંતે અતિચારોનું આલોચન પ્રતિક્રમણ કરી સમાધિપૂર્વક કાળ ધર્મ પામી સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી જવી મહાવિદેહ ક્ષેત્રમાં શ્રીમંત શ્રેષ્ઠીના ઘરે જન્મ લેશે. ત્યાં કલાભ્યાસ વગેરે કરી ચારિત્ર ગ્રહણ કરી અંતે સર્વકર્મનો ક્ષય કરી મોક્ષમાં જશે. મૃગાપુત્રના એ વર્તમાન કાળના દુઃખો, ભૂતકાળના પાપો અને ભવિષ્યકાળની દુર્ગતિનું શ્રવણ કરી રાજા હસ્તિપાળની દાનશાળામાં બેઠેલી અપાપા પુરીની પાપ ભીરુ પરસદા વધુ ભીરુ બની ગઈ.